सूरत खाते जहांगीरबाग स्थित शाला में रेडी इंटरनेशनल स्कूल विद्यार्थियों गुजरात बोर्ड द्वारा जाहिर करेलू परिणाम में 15 विद्यार्थी A1 44 विद्यार्थी A2 ग्रेड मेळव्या छे। तो रेडियंट इंटरनेशनल स्कूल गुजरात बोर्डे फरी एक बार साबित करी आप्यो कि शाला रमतगमत स्पर्धा में राज्यकक्षा तथा नेशनल कक्षाए श्रेष्ठ पुरस्कार मेळवे छे। आनी साथे शाला बोर्ड परिणाम में हार माने तेम नथी। सूरत में धोरण 10 परिणाम में रेडियंट इंटरनेशनल स्कूल नामांकित शाला हो जेमां 10मा में सतत 4 वर्ष 98 पॉइंटथी परिणाम लावे विद्यार्थी उच्च ध्येय पूर्ण करवा अने वारलीना सेवेला स्वप्न पूर्ण करवा में शाला अथाक प्रयत्न करे छे। આ સાથે 40 વિદ્યાર્થીઓ B5 PRથી પણ વધુ મેળવેલ છે, ત્યારે શાળામાંથી 9 વિદ્યાર્થીઓ 90%ની ઉપરથી વધુ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે। શાળાએ આગળના બધા જ રેકોર્ડ તોડીને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગોકિયા, ડિરેક્ટર શ્રી આશીષભાઈ વાઘાણી, શાળા આચાર્ય શ્રી ડોક્ટર વિલર નાણાવટી દ્વારા વિદ્યાર્થી વાલી મિત્રો તથા શિક્ષકગણને ખૂબ અભિનંદન પણ પાઠવાયા હતા। જી, આપનું નામ? મારું નામ જોદ્ધા શિવાની નરેન્દ્રસિંહ છે અને હું આ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું। મારા આ બોર્ડમાં 97% આવ્યા છે અને 99.99% આવ્યા છે। આ 1% લાવવામાં મને મારા શાળાના શિક્ષકો અને બધા મારા વાલીઓએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો હતો, જેથી હું આજે આ મુકામ ઉપર પહોંચી શકી છું। મારા શિક્ષકોએ મને એટલો સપોર્ટ કર્યો અને માર્ગદર્શન આપ્યું કે જેથી મને આ મુકામ હાંસિલ કરવામાં સફળતા મળી છે, અને એમને મને એટલી તૈયારી કરાવી કે જેથી હું આજે A1 ગ્રેડ હાંસિલ કરી શકી છું, અને એમનો સાથ સરકારના લીધે જ અમને આ મુકામ હાંસિલ થયો છે, અને એમને અમને એટલી મહેનત કરાવી કે જેથી અમે અમારું સપનું સાકાર કરી શક્યા છીએ। सभी को गुड इवनिंग, और मैं आचार्य हूँ द रेडियंट इंटरनेशनल स्कूल। हमारे बच्चे ने अच्छे परसेंटेज परफॉर्म किए हैं एंड बोर्ड रिजल्ट बहुत बेहतरीन आया है, और ये कामयाबी जो हमें हासिल हुई है ये हमारे टीचरों का प्रयास और मैनेजमेंट का सपोर्ट के हिसाब से हुआ है। ऐसे ही कार्य हमारे टीचर करते रहेंगे और बढ़िया रिजल्ट लाते रहेंगे, ऐसा हम लोग प्रतिज्ञा लेते हैं, और हर साल इतने ही एफर्ट से, इतने ही हार्डवर्क से और बेहतरीन रिजल्ट लाएंगे। जी, आपनु नाम? મારું નામ પટેલ દિવ્ય કુમાર હિતેશભાઈ છે। હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું। મેં અમારા બોર્ડમાં 97% આવ્યા છે અને 99.99% આવ્યા છે। આ મારા હાંસલ કરવામાં મને મારા શાળાના શિક્ષક મિત્રો વાલીઓનો ખૂબ સાથ સહકાર આપ્યો છે, જેના લીધે જ આ શક્ય બન્યું છે। મારા આપ કઈ રીતનું પરીક્ષાની અંદર વાંચન કરતા હતા? અમે રોજનું જે શાળામાં ચલાવતા હતા તે બધું રોજે રોજનું જ અમે વાંચી લખીને મોડે કરી નાખતા હતા, જેથી આગળ જઈને લખવાની પણ પ્રેક્ટિસ કરતા હતા, જેથી પેપર છૂટી ન જાય એવી રીતે જ અમારા શિક્ષકો પણ અમને સાથ સહકાર આપતા હતા। કોરોના પછી કદાચ આ પહેલી એક્ઝામ હશે તમારી, તો કેવું રહ્યું આપનું આ? એટલે કોરોના પછી આ પહેલી એક્ઝામ હતી અમારી, અમને ડર પણ હતો બોર્ડની પરીક્ષાનો, પણ અમારા શિક્ષક મિત્રો અને વાલીઓએ અમારો ડર દૂર કર્યો હતો। અમારી પ્રી બોર્ડ પરીક્ષાનો પણ આમાં ખૂબ જ અસર થયું છે, એના લીધે અમારું ખૂબ સારું પરિણામ આવ્યું છે। આગળ આપ જે ધોરણ 10માં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે એ લોકોને કઈ રીતનું કહેશો, કઈ રીતની એ લોકો તૈયારી કરવી જોઈએ? આગળ જે ધોરણ 10માં હમણાં છે તે લોકોએ પણ આપણી શાળાના શિક્ષક મિત્રો જે એ લોકોની સલાહ સૂચન છે તે પ્રમાણે જ એ લોકોએ કામ કરવું જોઈએ, જેથી એ લોકો પણ સારા 1% લાવી શકે। સર, આપનું નામ? મારું નામ ડૉક્ટર વિરલ નાણાવટી, હું ગવર્નમેન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું। આજે ધોરણ 10નું જે પરિણામ આવ્યું છે એમાં સુરત જિલ્લો અવ્વલ નંબરે છે। આ સુરત જિલ્લાના વિદ્યાર્થીઓની સાથે સાથે અમારા શાળાના બાળકોએ ખૂબ જ સારી એવી મહેનત કરી હતી। આ બાળકોમાં કંઈક નવું લાવવા માટે અને બાળકો શિક્ષણ પ્રત્યે સજાગ બને એ માટે શાળાએ ખૂબ જ અને ટીચરોની ટીમે સતત એ લોકો સાથે કાર્યરત થઈને મહેનત કરાવી છે। સર, કઈ રીતનું એજ્યુકેશન આપ બાળકોને આપો છો જેના કારણે આપણું પરિણામ ઊંચા સ્તરે જઈ રહ્યું છે? જો આ રિઝલ્ટ માટે હું ખાસ કહું કે જો બાળકોને સારામાં સારા પર્સન્ટેજ સાથે આગળ વધવું હોય તો પ્રેક્ટિસ, અમે લોકોએ બાળકોને બોર્ડની એક્ઝામ પહેલાં એક એક્ઝામ લીધી હતી, જે બોર્ડ જેવી જ એક્ઝામ હતી। બારકોડ, ખાકી સ્ટીકર, એ લોકો માટેની હોલ ટિકિટ, એ લોકોના સપ્લિમેન્ટરીના પેપર્સ, બહારથી પેપર મંગાવવા, આ પેપરની તૈયારી કરવાની, આ પેપર પણ અમે બહાર જ ચેક કરાવ્યા હતા જેથી કરીને તટસ્થ મૂલ્યાંકન થાય। અને આ મૂલ્યાંકનથી ફાયદો એ થયો
કે અત્યારના જે બાળકોએ પ્રી બોર્ડ એક્ઝામની રિઝલ્ટ લાવેલા એનાથી 10-15% વધારે ટકા એ લોકોના બોર્ડના માર્કશીટની અંદર દેખાઈ રહ્યા છે. તો અમે લોકોએ શિક્ષણની અંદર એક નવો પ્રયાસ સ્ટાર્ટ કર્યો છે કે ભાઈ બોર્ડ માર્ચ મહિનામાં એક્ઝામ લે છે તો ફેબ્રુઆરી મહિનામાં જ આપણા બાળકોને આવી એક્ઝામથી વાકેફ કરો, કારણ કે બીજા સેન્ટર પર એક્ઝામ આપવા જવાનું છે, નવા માહોલમાં એક્ઝામ આપવા જવાનું છે, સ્કૂલના પેપરથી બાદ નવા પેપરોને ધ્યાનમાં લઈને કામ કરવાનું છે, તો બાળકોમાં કોન્ફિડન્સ લેવલ ખૂબ ઊંચો વધી શકે એમ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.